નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કેવિની ક્લાસમાં મિત્રો આજે વાત કરીશું ધોરણ દસની અંદર બોર્ડની એક્ઝામ મે બે હજાર એકવીસની અંદર યોજાશે ત્યારે મિત્રો સામાજિક વિજ્ઞાનની અંદર કુલ ચાર વિભાગો હોય છે જેમાં વિભાગ એ એ તમારે બહુ વિકલ્પીય સ્વરૂપનો હશે જેની અંદર મિત્રો ચોવીસમાંથી તમે ચોવીસ ગુણ કઈ રીતે ખેંચી શકો તેના માટે અમે તમને પૂરતી મહેનત કરાવીશું મિત્રો અહીંયા સંપૂર્ણ સોલ્યુશન મોસ્ટ આઈ એમ જે તમારો વિભાગ એ છે સામાજિક વિજ્ઞાનની અંદર તેનું અમે સોલ્યુશન લઈને આવ્યા છીએ આ રીતે મિત્રો દરેક વિષયના આપણે પાંચ પાંચ વિભાગ વિભાગ બી આ રીતે અમે તમને મહેનત કરાવવાના છીએ તો મિત્રો અમારી ચેનલમાં તમે હજી સુધી જોડાયેલા ના હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા જે વિડીયો છે તે તમને સૌ પ્રથમ જોવા મળતા રહે તો મિત્રો જે તમારો અભ્યાસક્રમ છે તેની અંદર મિત્રો ત્રીસ ટકા કાપ મૂકવામાં આવે છે અને જે ત્રીસ સિત્તેર ટકા અભ્યાસક્રમ છે તેનામાંથી જ આ પેપર મિત્રો કાઢેલું છે જે મોસ્ટ આઈએમપી મિત્રો આ મોડેલ પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરાવીશું જે તમને પરીક્ષામાં બહુ ઉપયોગમાં આવશે અને તમે ચોવીસમાંથી ચોવીસ ગુણ કઈ રીતે ખેંચી શકો તેના માટે અમે પૂરતા તમારા પ્રયત્નો કરાવીશું મિત્રો ચાલો વાત કરીશું મિત્રો નીચે આપેલ પ્રશ્નોને માગ્યા મુજબ જવાબો આપો દરેકનો એક ગુણ રહેશે આ મિત્રો ચોવીસ પ્રશ્નો તમારા હશે પહેલું છે યોગ્ય જોડકા જોડો મિત્રો અહીંયા જોડકા સ્વરૂપે તમારે એક પ્રશ્ન પૂછાશે સૌ જેની અંદર વિભાગ એ આપેલો હશે અને વિભાગ બી આપેલો હશે અહીંયા મિત્રો જોઈશું તો અહીંયા આપેલું છે કે ભૂ ભાંગુરિયાનો મેળો તો મિત્રો જે બી વિભાગમાં જવાબ આપેલા છે તો તમારે અહીંયાથી શોધી અને લખવાનો છે તો મિત્રો જવાબ આપણે અહીંયા આ રીતે લખીશું તો એકની સામે એ આવે છે જ્યાં ક્વાટ છોટા ઉદીપીની અંદર જે ભાંગુરિયાનો મેળો ભરાય છે બહુ બૃહદેશ્વરની મંદિર છે તો તેની સામે મિત્રો બી વિભાગમાં શું આવશે સાચું તો મિત્રો બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે તો સાચું છે ડી એટલે કે તાંજોરની અંદર આવેલું છે આગળ જોઈશું ઇલોરાની ગુફા તો મિત્રો ઇલોરાની ગુફા ક્યાં છે તો ઈમાં આવેલું છે એટલે કે મહારાષ્ટ્રની અંદર આવેલું છે પેરિયાર અભ્યારણ્ય ક્યાં આવેલું છે તો સી ઓપ્શન છે જે કેરળની અંદર આવેલું છે મધ્યમ માનવ વિકાસ ધરાવતો કયો દેશ છે તો અહીંયા મિત્રો હવે બે જ ઓપ્શન વધ્યા છે ભારત ને નોર્વે તો મધ્યમ માનવ વિકાસ ધરાવતો ભારત છે જ્યારે નોર્વે એ ઉચ્ચ માનવ વિકાસ ધરાવતો દેશ છે તો મિત્રો આ રીતે તમારે જવાબો લખવાના રહેશે પેપરની અંદર આગળ વાત કરીશું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે પહેલું છે ઉત્તરામ ચરિત્ર ભૌભૂતિની અતિ પ્રચલિત કૃતિ છે તો મિત્રો આ ઓપ્શન સાચું છે બીજું છે જ્યોતિષશાસ્ત્રને તંત્ર હોરા અને સંહિતા એવા ત્રણ ભાગમાં વહેંચનાર આર્યભટ્ટ હતા આ ઓપ્શન મિત્રો ખોટું છે કારણ કે આર્યભટ્ટ નહોતા પરંતુ વારામિહિર હતા ત્રીજું છે જાયત પાકનો સમયગાળો માર્ચથી જૂનો હોય છે તો મિત્રો આ ઉનાળુ પાક કહેવામાં આવે છે જે ઝાયત પાક કહેવાય છે તેનો સમય માર્ચથી જૂનો હોય છે એટલે કે સાચું છે ચોથું છે ભારતનું બેંગલુરુ નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે તો સાચું અને પાંચમું છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસીમાં લાગુ થયો તો પણ સાચું છે આ રીતે મિત્રો તમારા સાચા ખોટા જે વિકલ્પો છે તે આવશે આગળ જોશું નીચેના પ્રશ્નોને સંક્ષિપ્તમાં જવાબ લખવાના છે ગોપુરમ એટલે તો મિત્રો જવાબ લખીશું કે ગોપુરમ એટલે મંદિરનો પ્રવેશ દ્વાર આટલું મિત્રો આપણે લખી શકીએ છીએ પરંતુ એક માર્ક્સ માટે પૂરતું નથી તો આપણે આગળ પણ લખી શકીએ છીએ કે ગોપુરમ સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે ગોપુરમને મજબૂત બનાવવા માટે તેના નીચેના બે માળને ઉર્ધ્વકાર બનાવવામાં આવે છે આટલો મિત્રો લખશો તો પરીક્ષા જે તપાસનાર

આગળ જોઈશું બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે તો આર્ટિકલ નંબર સત્તર જેમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવેલી છે મિત્રો આગળ જોઈશું નીચેની ખાલગીયામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલગ્યા પૂરો પેલું છે આર્યપ્રજા અન્ય ખાલગીયા નામે ઓળખાય છે તો મિત્રો અહીંયા તમારે ઓપ્શન ત્રણ આપેલા છે હબસી નોર્ડિક કે નિશાદ તો જે આર્યપ્રજા છે એ નોર્ડિકના નામે ઓળખાય છે બીજું છે ભાસ્કરાચાર્ય આચાર્ય ઈસવીસન અગિયારસો પચાસમાં ખલગ્યા નામના ગ્રંથની રચના કરી કાલગણના લીલાવતી કે દસ ગીતિકા તો લીલાવતી ગણિતની જે હોય છે તે ગ્રંથની સ્થાપના કરી છે રચના કરી છે મિત્રો યુનેસ્કોએ ગુજરાતનું ક્યુ સ્થળ બે હજાર ચારમાં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવેશ કર્યું છે તો અમદાવાદ ધોળાવીરા કે ચાંપાનેર તો તેનો સાચો ઓપ્શન છે ચાંપાનેર મિત્રો ચોથું છે ઉલ્ફા એ ખલગિયા રાજ્યના બળવાખોરી સંગઠનો છે તો અહીંયા આપેલું છે ત્રિપુરા અસમ કે નાગાલેન્ડ તો મિત્રો ઉલ્ફા એ અસમ રાજ્યનો બળવાખોરી સંગઠન છે આગળ જોઈશું પાંચમા નંબર છે રાાલફણ નાડરને ગ્રાહક સુરક્ષાના ખલગ્યા ગણવામાં આવે છે એટલે કે સુધારક જન્મદાતા કે સલાહકાર તો એમને રાલફણ નાડરને જન્મદાતા ગણવામાં આવે છે મિત્રો આગળ જોઈશું મિત્રો નીચેના પ્રશ્નોનો આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે તો પેલો છે મિત્રો કથકલી એ ખલ્યા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે જેમીને તમિલનાડુ કેરળ ઉત્તર પ્રદેશ કે કર્ણાટક તો મિત્રો કથકલી એ કેરળ રાજ્યનું છે જ્યારે કથકનો પ્રશ્ન પૂછાય તો મિત્રો ઉત્તર પ્રદેશ આવે છે એટલા માટે તમે ગોથા ખાઈ જાઓ હુમઈનો મકબરો એ હમીદા બેગમ રચેલું છે પુસ્તક તો કુતુબ મિનાર કોણે બંધાવેલું છે તો મિત્રો કુતુબ મિનાર એ કુતુબદિન એબકે બંધાવેલો છે નીચેના બહુહેતુક વિદ્યાઓના તેમના સ્થા સ્થાપનાના આધારે ઉત્તમ દિશામાં દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે તો મિત્રો ઉત્તર દિશાથી કરી અને દક્ષિણ દિશામાં જો આપણે ગોઠવવા જઈએ એટલે કે મિત્રો જમ્મુ કાશ્મીરથી કરી અને કન્યાકુમારી સુધી જે ગોઠવવા જઈએ તો મિત્રો સૌ પ્રથમ ભાગરાના અંગલ આવે છે જે પંજાબમાં છે ચંબલ ખેડ નર્મદા ખેણ અને નાગાર્જુન સાગર આ રીતે ગોઠવવાના રહેશે મિત્રો ચોથું છે નીચેના નગરોમાંથી કયા નગરની સુતરાઉ કાપડનો વિશ્વ મહાનગર છે તો અમદાવાદ નાગપુર મુંબઈ કે કોલકાતા તો મિત્રો જેનો જવાબ આવશે મુંબઈની અંદર પરંતુ જો મિત્રો ગુજરાતની અંદર પૂછવામાં આવે તો અમદાવાદ આવશે જેને માચેસ્ટર પણ કહે છે ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષથી ઉજવવામાં આવેલું છે ઓગણીસો પંચોતેર બે હજાર બે ઓગણીસો પંચ્યાસી કે ઓગણીસો નવાણું તો આવશે બે હજાર બે મિત્રો આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો જશે અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમે જોડાયેલા રહેજો અમારી ચેનલ સાથે જેથી કરી તમને જે હવે આપણે વિડીયો બનાવીને મૂકવાના છીએ જે બહુ વિકલ્પ સ્વરૂપના વિભાગ જે તમને બહુ ઉપયોગમાં આવી શકશે અને પરીક્ષામાં સારા એવા માર્ક્સ તમે ખેંચી શકો